નમસ્કાર, દરેક ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાટીદાર આંદોલનનો ચહેરો પરંતુ હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ ઓળખની તો જરૂર છે નહીં. ભાજપના 156 ધારાસભ્યમાં સૌથી વધુ ચર્ચામાં આવતું યુવા નામ એટલે હાર્દિક પટેલ. આંદોલનકારીમાંથી નેતા બનેલ હાર્દિક પટેલની અત્યાર સુધીના રાજકીય સફરની વાત કરીએ તો તે ઉતાર ચઢાવ વાળો રહ્યો. પાટીદાર અનામત બાદ હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસમાં અને બાદમાં ભાજપમાં જોડાયા અને વિરમગામથી જીતી બન્યા ધારાસભ્ય વિરમગામના. એક તરફ દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં લાગી ગયા છે કામે. એવામાં વિરમગામમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયના ઉદઘાટન વખતે હાર્દિક પટેલને છૂટી ગયો પરસેવો સીએમ અને પાટીલની સામે. શું એવું થયું દર્શક મિત્રો કે હાર્દિક પટેલનો પરસેવો છૂટી ગયો? એ અંગે વાત કરીએ તો એકચ્યુઅલી વાત એમ છે કે આ દરમિયાન વિરમગામમાં પાટીલ અને સીએમ એવું કંઈક બોલી ગયા મંચ પરથી કે આ સાંભળતા જ મંચ પર હાર્દિક પટેલનો વળી ગયો પરસેવો. ટૂંકા ભાષણ દરમિયાન દર્શક મિત્રો, સીએમ અને પાટીલે હસતા હસતા હાર્દિક પટેલને એવું શું સંભળાવી દીધું જે ચર્ચાનો વિષય બન્યો? વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો એક સમયના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયનું વિરમગામમાં હતું ઉદઘાટન. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા હતા ઉપસ્થિત. આ ઉદઘાટન સમારોહમાં સી આર પાટીલ થોડી વાર માટે જ પહોંચ્યા હતા અને ટૂંકું સંબોધન કરીને થઈ ગયા રવાના. વાત એમ છે કે ભલે ટૂંકું સંબોધન કર્યું, થોડી વાર માટે જ પાટીલ પહોંચ્યા, પરંતુ જતા પહેલા તેઓ એવું કંઈક કહી ગયા કે હાર્દિક પટેલને વળી ગયો પરસેવો. શું કહ્યું પાટીલ એવું? તો દર્શક મિત્રો, વાત એવી છે કે હાર્દિક પટેલે સી આર પાટીલને હનુમાનજીની એક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી, જેને લઈને પાટીલે હાર્દિક પટેલને ટોણો મારતા એમ જણાવ્યું કે હાર્દિકે ફરજિયાત લોકોની સેવામાં જોડાઈ જવું પડશે. મને હનુમાનજી આપ્યા, પણ હવે એ હનુમાનજીની જેમ કૂદકા નહીં મારે એટલું નક્કી. દર્શક મિત્રો, એક સમયે સી આર પાટીલના આ નિવેદનને લઈને સભામાં હાસ્યની છોડો ઉડી ગઈ હતી, તો વળી બીજી તરફ મંચ પર બેઠેલ હાર્દિક પટેલને વળી ગયો પરસેવો અને તેઓ પરસેવો લૂછવા લાગ્યા હતા મંચ પર. તમને જણાવી દઈએ કે સી આર પાટીલે હાર્દિક પટેલને મારેલ ટોણામાં એ સંકેત જે છે તે સ્પષ્ટ દેખાયો, સ્પષ્ટ રીતે નજરે પડ્યો કે હાર્દિક પટેલ હવે કૂદકા મારવાનું બંધ કરશે અને લોકોની સેવા કરશે. આ ટોણા બાદ મંચ પર બેઠેલ હાર્દિક પટેલના ચહેરાના ઉડી ગયા રંગ બદલાઈ ગયા, હાર્દિક પટેલના રંગ અને ભાજપના ખેસ વડે જ તેઓ પરસેવો લૂછવા લાગ્યા હતા. દરમિયાન આ દ્રશ્યો થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ. આપને જણાવી દે દર્શક મિત્રો કે બાદમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાર્દિકને સમયનો લાભ લેતા આવડે છે. તો દર્શક મિત્રો, કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલ ટૂંકું પ્રવચન કરીને રવાના તો થઈ ગયા હતા, પરંતુ આ ટૂંકા ભાષણમાં હાર્દિક પટેલને તેઓ ઘણું બધું સંભળાવી ગયા, જેને લઈને ચર્ચાઓ થવા પામી છે. તમારું આ મામલે શું કહેવું છે? કમેન્ટ કરીને આપનો અભિપ્રાય પણ અમને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.